જય જિનેન્દ્ર, હું અમીશા અને આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આપ સૌએ મરચાના ભજીયા તો ઘરે બનાવ્યા જ હશે, પણ આજે આપણે એ જ મરચાને લઈને એક નવું સ્ટાર્ટર બનાવશું. સો આપણે આજે અહીંયા બનાવશું ચીલી ચીઝ પોપર, જેની માટે આપણે પહેલાં ગ્રીન કલરના કેપ્સિકમ લઈશું. હવે આપણે એની અંદર લઈશું યલો કેપ્સિકમ. હવે એની અંદર આપણે સ્પાઇસીસ એડ કરી દઈશું. તો પહેલાં આપણે એની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. મીઠું ખૂબ જ ઓછું એડ કરશું, કેમ કે એની અંદર આપણે ચીઝ પણ એડ કરવાનું છે. હવે આપણે એની અંદર ચીલી પાવડર એડ કરશું. મરચાના ભજીયા છે એટલે થોડું સ્પાઇસીનેસ આપણે ઓછું યુઝ કરશું. હવે આપણે અંદર બ્લેક પેપર. હવે આપણે એની અંદર કિચન કિંગ મસાલો યુઝ કરશું. એ ખૂબ જ નેચરલ છે અને જ્યારે એ બનાવે છે ત્યારે એનું જે નેચરલ ઓઇલ છે એ પણ એની અંદર જ રહે છે. સો હવે આપણે અંદર ચીઝ ગ્રેટ કરશું. હવે આપણે આ બધું મિક્સ કરી લેશું. સો હવે આપણે અંદર ફ્રેશ ઓરિગેનો લેશું અને આ રીતે આપણે પામમાં લેશું અને ક્રશ કરીને આ રીતે એડ કરશું, તાકી એનું ફ્લેવર ખૂબ જ સરસ આવી જશે. અગેન આપણે એને એકવાર પાછું મિક્સ કરી લઈએ. સો આપણું આ સ્ટફિંગનું જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. આપણે એને સાઈડમાં લઈ લઈશું. સો આપણે અહીંયા ચીલી ચીઝ પોપર બનાવી રહ્યા છે એની માટે આપણે અહીંયા લાલ કલરના મરચાં લીધા છે, જેને આપણે વચ્ચેથી કટ કરીને એના મરચાના જે બી હોય છે, જે તીખું પણ હોય છે, એ કાઢી લેશું. સો આ રીતે આપણે એને કટ કરશું વચ્ચેથી. સો આ રીતે આપણે બી કાઢીને એને એકદમ જ ક્લીન કરી દઈશું. સો આપણું સ્ટફિંગ બી રેડી છે. આપણા જે મરચાના બી પણ આપણે કાપી લીધા છે. સો હવે આપણે બ્રેડ ક્રમ્સ બનાવશું, જેની માટે આપણે જે બ્રેડ લીધા છે એને રોસ્ટ કરી લીધા છે. આ રીતે કટ કરીને એની અંદર એડ કરશું. થોડી ફ્રેશ કોરિએન્ડર એડ કરશું એની અંદર, જેનાથી બ્રેડ ક્રમ્સનો જે કલર છે એ ખૂબ જ અલગ થઈ જશે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈશું. સો હવે આપણે સ્લરી બનાવશું, એની માટે આપણે અહીંયા મેંદો લેશું, એની અંદર પાણી એડ કરશું. સો આપણી આ સ્લરી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હું જોઈ રહ્યો હતો આ રીતે આપણે એનું સ્મૂથ સ્લરી બનાવી દઈશું. અને આપણું જે આ ચીલી ચીઝનું સ્ટફિંગ છે એ આપણે અંદર ભરી લેશું. પ્રોપર એની અંદર સ્ટફ કરી લેશું, તાકી જ્યારે આપણે ચીલી ચીઝ પોપર ખાઈએ તો ચીઝનું જે ફ્લેવર છે ખૂબ જ સરસ આવે. સો આપણી બધી ચીલી સ્ટફ થઈ ચૂકી છે. આ રીતે એને પ્રોપર પ્રેસ કરશું. ચીલી ચીઝ પોપર બનાવવા માટે જેટલી બી તૈયારી હતી એ આપણે કરી લીધી છે, પણ આપણે હવે એને ફ્રાય કરવાનું છે. તો તેલ પણ ગરમ કરવા મૂકશું. આપણે અહીંયા જે આ સ્લરી લીધી છે થોડું આપણે એને ટ્વિસ્ટ કરીએ. એની અંદર પણ આપણે થોડી બારીક કટ કરેલી ફ્રેશ કોરિએન્ડર એડ કરશું. મિક્સ કરી લઈએ. થોડું આપણે સોલ્ટ એડ કરશું એની અંદર, ખૂબ જ નામ પૂરતું સોલ્ટ એડ કરશું. અગેન એને મિક્સ કરી લેશું. સો આપણી આ કોરિએન્ડરવાળી સ્લરી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આ આપણા સ્ટફ જે ચીલી છે એને આપણે રાઉન્ડ કટ કરશું. હવે આપણે આ સ્ટફ ચીલી લેશું, સ્લરીમાં ડીપ કરશું અને આપણું જે આ ગ્રીન કલરનું બ્રેડ ક્રમ્સ છે એમાં કોટ કરી દઈશું. સો આ રીતે આપણે ચીલી ચીઝ પોપરને કોટ કરી લીધું છે. તમે ચાહો તો આને ફ્રીજમાં પણ મૂકી શકો છો અને ડાયરેક્ટ પણ તળી શકો છો. સો આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે તો આપણે એને ફ્રાય કરી લેશું. હવે આપણે એને ગોલ્ડન બ્રાઉન થશું ત્યાં સુધી ફ્રાય કરશું. સો આપણા ચીલી ચીઝ પોપર પ્રોપર ફ્રાય થઈ ગયા છે, આપણે એને કાઢી લેશું. સો આપણું ચીલી ચીઝ પોપર તૈયાર છે. તો હવે આપણે એને પ્લેટિંગ કરી લેશું. સો આ આપણું અહીંયા ચીલી ચીઝ પોપર તૈયાર છે. થોડું સ્પાઇસી છે, થોડું ચીઝી છે, પાર્ટી માટે એક સરસ મેન્યૂ છે. તો જલ્દીથી આ રેસીપી ટ્રાય કરો. આપ સૌને અગર અમારી રેસીપી ગમે છે તો અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.